હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આપણામાંથી ઘણા લોકો એવા હશે જેને ઘરમાં રહેલા અમુક મસાલા નહીં ભાવતા હોય એમાંથી કોથમીર પણ એક હશે મોટા ભાગના લોકોને કોથમીર બહુ ઓછી ભાવતી હોય છે પરંતુ આજે તમે એના ફાયદા જાણીને કોથમીરીનો દરરોજ ઉપયોગ કરવા લાગશો મિત્રો કોથમીરમાં ઘણા ઔષધીય ગુણધર્મો રહેલા છે કોથમીર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે કોથમીરના પાણીમાં બહોળી માત્રામાં પોટેશિયમ કેલ્શિયમ વિટામિન સી અને મેગ્નેશિયમ જોવા મળે છે જે અનેક રોગોને આપણા શરીરમાંથી દૂર રાખે છે આથી કોથમીર ન ભાવતી હોય તો પણ તેનું સેવન કરવું જોઈએ કારણ કે તેના ફાયદા ખૂબ જ અકલ્પનીય છે તો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે કોથમીરના એટલે કે કોથમરીના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું પરંતુ આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આ ચેનલ પર નવા હો અથવા તો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો આગળ વધીએ કોથમીરના ફાયદાઓ સાથે નંબર વન ગરમીમાં લાભદાયક મિત્રો રાતે સૂતા પહેલાં માટીના વાસણમાં બેથી ત્રણ ગ્લાસ પાણીમાં પાંચ ચમચી સૂકા કોથમીરના દાણા પલાળી દો સવારે તેમાં પોતાના સ્વાદ અનુસાર મિશ્રી નાખી પીવો જેનાથી જલ્દી ગરમીના રોગોમાં આરામ મળશે જેમ કે પેશાબમાં બળવું પેશાબ અટકવો નકસીરમાં લોહી પડવું ચક્કર આવવા ગભરાવટ થવી લૂ લાગવી વગેરેમાં ફાયદો થશે નંબર ટુ ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરે મિત્રો કોથમીર ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમ જેવા કે અપચો વગેરેને દૂર કરે છે આના લીલા પાંદડા પિત્તનાશક હોય છે પિત્ત અથવા કફની સમસ્યા થાય ત્યારે એક ચમચી કોથમીરના ગ્રીન લીવ્સનું સેવન કરવું કોથમીરમાં વિટામિન સી વિટામિન કે અને પ્રોટીનનું પણ સારું પ્રમાણ હોય છે નંબર થ્રી થાકને દૂર કરે કામ કરતાં જો થાકનો અનુભવ થાય કે ચાલતા ચાલતા થાક અનુભવાય તો જે ક્ષણે સુકાયેલા કોથમીરના દાણાને ચાવવાથી તે જ ક્ષણે થાક દૂર થઈ જશે યાત્રા દરમિયાન પણ તમે પોતાની સાથે કોથમીરના દાણાને રાખી શકો છો નંબર ફોર માઇગ્રેનમાં લાભદાયક સુકાયેલી કોથમીરને પીસી તેમાં પાણી નાખીને પેસ્ટ તૈયાર કરી લો અને પછી તેને લલાટ પર લગાવો આનાથી માઇગ્રેનમાં જલ્દી આરામ મળે છે આથી જ્યારે માઇગ્રેન થાય ત્યારે આ પેસ્ટ લગાવવાથી ચમત્કારી લાભ થશે નંબર ફાઇવ ખીલની સમસ્યા દૂર કરે મિત્રો કોથમીરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીઓક્સિડન્ટ્સ નામના તત્વો મળી આવે છે જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ આવે તો બે ચમચી કોથમીર પીસીને તેમાં અડધી ચમચી ગ્લિસરીન મેળવીને ચહેરા પર લગાવવાથી ખીલની એટલે કે એકનેની સમસ્યા દૂર થઈ જાય છે નંબર સિક્સ તલ મસાને દૂર કરે તારાને મોટા સુકાયેલા કોથમીરના દાણાને પીસી જે જગ્યા પર તલ કે મસો હોય ત્યાં તેનો લેપ લગાવવાથી તલ કે મસો દૂર થાય છે અને નવા પણ નીકળતા નથી બે મહિના માટે આ પ્રયોગ કરવાથી તેનો તમને ખૂબ સારો લાભ થશે નંબર એઇટ ટાઈફોઈડમાં લાભદાયક મિત્રો ટાઇફોઇડમાં પણ કોરિયન્ડર ઉપયોગી છે એટલે કે કોથમીર ઉપયોગી છે ટાઈફોઈડની બીમારી થાય એટલે આના લીવ્સનું સેવન કરવાથી લાભ મળે છે નંબર નાઇન સાંધાના દુખાવામાં મિત્રો સાંધામાં દુખાવો થતો હોય તો આર્થરાઇટીસ થવા પર કોથમીરનો લેપ લગાવવાથી ઘણો ફાયદો થાય છે નંબર ટેન ત્વચા માટે કોથમીરના પાન ખાવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે આમાં એન્ટીફંગલ એન્ટિસેપ્ટિક અને ડીટોક્સિફાઈંગ જેવા ગુણધર્મો જોવા મળે છે ત્વચામાં આવતી ખંજવાળને દૂર કરવા કોથમીર ખૂબ જ બેનિફિશિયલ છે જે જગ્યાએ તમને ખંજવાળ આવતી હોય ત્યાં કોથમીરની પેસ્ટ બનાવીને લગાવવી આ ત્વચાની વિભિન્ન સમસ્યા જેમ કે ખરજવું શુષ્કતા અને એલર્જીથી રાહત આપે છે નંબર ટેન ખરતા વાળ અટકાવવા માટે મિત્રો માથામાં વાળ ખરવા લાગે તો કોરિયન્ડરનું જ્યુસ પીવાથી ખરતા વાળમાં ખૂબ જ લાભ થાય છે નંબર ટ્વેલ્વ અનિદ્રા માટે જો ઊંઘ આવતી ના હોય તો કોથમીરમાં ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો અને બે ચમચી સવાર સાંજ પાણી સાથે પીવો થોડા જ દિવસોમાં તેની અસર જોવા મળશે અને અનિંદ્રામાં લાભ થશે નંબર થર્ટીન ચહેરાની સુંદરતા વધારવા માટે બે ગ્લાસ પાણીમાં બે ચમચી ઝીણી સમારેલી કોથમીરને પલાળી ચાર કલાક પછી પાણીને ગાળી આંખ બંધ કરી ચહેરો ધોવો અને આ પ્રયોગ દરરોજ એકથી બે મહિના સુધી સતત કરવાથી ફાયદો થાય છે ચહેરા પરના દાગ કાળાશ વગેરે દૂર થઈ ચહેરો ગોરો અને સુંદર બને છે નંબર ફોર્ટીન શરીરની દુર્ગંધ દૂર કરવા જો શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો પાણીમાં પચાસ ગ્રામ કોથમીર અને સ્વાદ અનુસાર કાળું મીઠું નાખી પેસ્ટ બનાવી લો હવે જમ્યા બાદ એક ચમચી કોથમીરને પાણીની સાથે ફાંકીની જેમ ખાઈ લો આ રીતે શરીરની અંદર સુંદરતા તો વધશે જ અને શરીરની બહારની સ્વસ્થતા પણ વધશે નંબર ફિફ્ટીન વાગ્યાના દર્દને જલ્દી દૂર કરે મિત્રો વાગ્યું હોય કે પછી વાગ્યા બાદ જે જગ્યા પર લીલું નિશાન થઈ ગયું હોય કે પછી સોજો થયો હોય અથવા દુખાવો થતો હોય તો કોથમીર અને હળદર બંનેને પીસી તેમાં સિંગતેલ નાખી બંનેને મિક્સ કરી દો અને પછી તેને એક વાસણમાં સારી રીતે તળી લો પછી તેને વાગ્યું હોય ત્યાં લેપ લગાવી રૂ મૂકી પટ્ટી બાંધો આથી લીલું નિશાન સોજો અને દર્દમાં થોડાક દિવસમાં ફાયદો થશે નંબર સિક્સટીન આંખ માટે ફાયદાકારક કોથમીરમાં વિટામિન એ પ્રચુર માત્રામાં હોય છે તેથી કોથમીરની ચટણી નિયમિત રૂપે ખાવાથી આપણી આંખો માટે ફાયદાકારક નીવડે છે આમાં ફાઈબર કાર્બોહાઈડ્રેટ ખનીજ પદાર્થ જેવા કે કેલ્શિયમ ફોસ્ફરસ આયર્ન કેરોટીન થિયામીન પોટેશિયમ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં મળી આવે છે નંબર સેવન્ટીન પેશાબ સાફ રાખે જો તમને પેશાબ પીળો આવતો હોય તો સુકાયેલ કોથમીરને પીસીને એક ગ્લાસ પાણીમાં બે ચમચી પીસેલ કોથમીરનો પાવડર નાખીને પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવું આ પાણી ઠંડુ થાય એટલે સવાર સાંજના સમયે પીવું આનાથી તમારો પેશાબ સાફ થઈ જશે નંબર એટીન માથાનો દુખાવો દૂર કરે ચાર ચમચી ઝીણી સમારેલી કોથમીર અને બે ચમચી મિશ્રી એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળી લો અને પછી ગાળીને પીવો આ પ્રયોગ શરદી અને તાવથી ચડેલા માથાના દુખાવામાં જલ્દી આરામ આપે છે અને જો તમને છીંક પણ આવતી હોય તો માત્ર કોથમીરના પાન સૂંઘવાથી છીંક આવતી બંધ થઈ જશે નંબર નાઇન્ટીન ડાયાબિટીસમાં ફાયદાકારક કોથમીરને ડાયાબિટીસનો નાશ કરનાર પણ કહેવામાં આવે છે ડાયાબિટીસથી પીડાતા લોકો માટે આ વરદાન સમાન છે આના નિયમિત સેવનથી બ્લડ સુગરમાં સંતુલન જળવાઈ રહે છે આમાં રહેલ વિટામિન અલ્ઝાઇમરની બીમારી માટે પણ ફાયદાકારક છે નંબર ટ્વેન્ટી પથરીની ફરિયાદ દૂર કરે સાઠ ગ્રામ સૂકા કોથમીરના દાણાને એક કિલો પાણીમાં નાખી ઉકાળો અને સારી રીતે ઉકળી ગયા પછી તેને ગાળી લો પછી તેમાં મૂળાનો રસ અને પોતાના સ્વાદ અનુસાર મીઠું નાખી દો આની પાંચ પાંચ ચમચી સવારે ને સાંજે જમ્યા પછી પીવો જેનાથી પથરીના ટુકડા થઈ જશે અને તે બહાર આવી જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને કોથમીરના ફાયદાઓ વિશે ઘણી ઉપયોગી માહિતી મળી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો તથા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં તેને અવશ્ય શેર કરો જો તમે અન્ય કોઈ વિષય ઉપર વિડિયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડિયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ